विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षणमां बधा स्वागत छे। आपणे धोरण 11 કોમર્સની અંદર SPCC વિષયની અંદર જે વિભાગ 2 છે એટલે કે સેક્રેટરી પ્રેક્ટિસ એમાં ચેપ્ટર નંબર 4 આવેદનપત્ર વિશે ચર્ચા કરી રહ્યા છે। હવે અગાઉ જ્યારે આપણે એક પ્રશ્ન બનાવ્યો કે આવેદનપત્રની અંદર કઈ કલમોનો સમાવેશ થાય છે અને ટૂંકમાં સમજાવો, બરાબર, એની અંદર આપણે આવેદનપત્રની જે 6 કલમો છે એનો આપણે અભ્યાસ કર્યો, પરંતુ એ અભ્યાસ ખૂબ ટૂંકાણમાં હતો। હવે આજે આપણે જે વાત કરવાની છે એની અંદર આવતી કલમ એટલે કે જવાબદારીની કલમ છે, એની અંદર એક ત્રીજા નંબરની કલમ જે કહેવાય એને જવાબદારીની કલમ છે, એના વિશે ચર્ચા કરીએ। તો પ્રશ્ન કંઈક ટૂંકનો આવો જાય, ટૂંકનો લખો જવાબદારીની કલમ અંગે। હવે તો કોઈપણ કંપનીની અંદર જ્યારે સ્થાપના કરવામાં આવે છે ત્યારે કંપનીની સ્થાપનાની અંદર સૌપ્રથમ પહેલાં તો આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે। આ આવેદનપત્રની અંદર કંપનીએ પોતાની જે શેર બહાર પડવાનું છે, મૂડી છે, એની એક જવાબદારી ફિક્સ કરવાની રહે છે, બરાબર। તો એની વાત કરીએ, જવાબદારીની કલમ ખરેખર છે શું? આ કલમમાં જે પ્રકારની કંપનીના સભ્યો જવાબદારી કેવી અને કેટલી હોય છે તે દર્શાવવામાં આવે છે, બરાબર। અહીંયા જવાબદારીની વાત કરી છે શેના આધારે, જે પણ કંપની બની રહી છે, બરાબર, એમાં રોકાણ કરનાર વ્યક્તિઓ એટલે કે કયા લોકો રોકાણ કરે છે, બરાબર, એ પછી ખાનગી કંપની હોય તો ભલે અને જાહેર કંપની હોય તો ભલે, બરાબર, કેટલા લોકો રોકાણ કરી રહ્યા છે અને એ રોકાણ કરનાર સભ્યોની જવાબદારી કેટલી છે નાણાકીય દ્રષ્ટિએ, બરાબર, એની અહીંયા ચર્ચા કરવાની છે। આ પ્રશ્ન વિભાગ એની અંદર એટલે કે 4 ગુણની અંદર પૂછાયો છે। આપણે અગાઉ વાત કરી પ્રમાણે કે કંપનીની અંદર જવાબદારી છે એ ટેબલ પ્રમાણે લાગતી હતી, આપણે ખ્યાલ હોય તો, કે કંપનીમાં જવાબદારીના પ્રકાર પાડવામાં આવતા હતા। એમાં પહેલો પ્રકાર હતો કે શેરમૂડીથી મર્યાદિત જવાબદારી કહેવાની કંપની, બરાબર, આ પહેલો પ્રકાર હતો। ત્યાર પછી આપણે જોયું હતું કે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બરાબર, જેને શેરમૂડી બહાર ન પડી હોય, એના પછી તરત આવતો હતો કે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેરમૂડી બહાર પડી હોય, ટેબલ સી લાગુ પડે છે, આપણે જોઈ ગયા। એના પછી આપણે જોઈ ગયા કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર બહાર ન પાડ્યા હોય, અને છેલ્લે અમર્યાદિત જવાબદારી કંપની જેને શેરમૂડી બહાર પાડી હોય એવી કંપની, એમાં ટેબલ નંબર ઈ લાગુ પડે, બરાબર। આપણે ટેબલનો અભ્યાસ કર્યો હતો અને ટેબલમાં કંપનીનો પ્રકાર અને એ પ્રમાણેનું કંપની દ્વારા 2013 ટેબલ, એની ચર્ચા કરી હતી। તો આ એના વિશેના એ પ્રશ્નના અનુસંધાનની અંદર જ હવે પહેલાં જવાબદારી શું કહેવાય એની આપણે ચર્ચા કરીએ। જવાબદારી એ સભ્યની વાત છે। હવે ધારો કે આ કોઈ કંપની છે, આ કોઈ કંપનીની શેરમૂડી છે, તો આ શેરમૂડીમાં રોકાણ કરનાર છે એ કોણ હોય? શેરધારકો એટલે કે રોકાણ કરનાર, બરાબર, રોકાણ જે વ્યક્તિ કરતા હોય એ રોકાણ કરતા હોય છે એ આ કંપનીમાં રોકાણ કરશે। હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો પહેલી નોંધ એ લઈએ કે શેરમૂડી દ્વારા મર્યાદિત કંપની હોય કોઈ પણ, તો એમાં કઈ પદ્ધતિ હોય છે? તેના સભ્યની જવાબદારી તેમણે લીધેલા ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી જ હોય છે, બરાબર। દાર્શનિક કિંમત એટલે જે ખરેખર મૂળ કિંમત છે, દાર્શનિક એટલે મૂળ કિંમત, બરાબર, સાચી કિંમત જે પણ છે એ પ્રમાણે જેટલી જ હોય છે। ટૂંકમાં સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે, શેરમૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યની જવાબદારી મર્યાદિત હોય છે તેમ આવેદનપત્રમાં સ્પષ્ટ રીતે લખવું પડે છે, બરાબર। આપણે આવેદનપત્રમાં લખવાનું આપણે પ્રકાર પ્રમાણે લખવાનું છે, બરાબર, આપણે ધારો કે એવા પ્રકારની કેવી શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, આવી કંપની બની હોય તો આપણે લખવાનું કે મારી કંપની શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે। હવે આમાં કેવું બને કે જ્યારે રોકાણ કરો એટલે કે જે લોકો શેરમાં રોકાણ કરશે, આવી કંપનીમાં જે લોકો રોકાણ કરશે એમાં દાખલા તરીકે અહીંયા શેરમૂડી છે 10 લાખ રૂપિયાની શેરમૂડી આપણે કંપનીની અંદર ધરાવીએ છીએ। હવે આ 10 લાખને આપણે 10 રૂપિયાના શેરની અંદર વિભાજિત કરેલો છે, તો એવું બનશે કે જ્યારે કોઈપણ વ્યક્તિ એક શેર ખરીદે છે તો એની જવાબદારી કેટલી રહે છે? 10 રૂપિયાની એની જવાબદારી બને છે, બરાબર। આ કેવી છે? મર્યાદિત જવાબદારી કંપની। કેવી રીતે? શેર દ્વારા। કોઈપણ કંપનીએ શેરમૂડી બહાર પાડી, બરાબર, આ ધારો કે 10 લાખ રૂપિયા છે, આ એને આપણે નાના નાના ટુકડા વિભાજિત કરી નાખ્યા, કેટલા ટુકડા? 10 લાખ ટુકડા, બરાબર, કેટલા રૂપિયાનો એક ટુકડો? 10 રૂપિયાનો એક ટુકડો, જેને આપણે શેર તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો આ કંપનીએ શું કર્યું? 10 રૂપિયાની એક જવાબદારી, એટલે જે પણ વ્યક્તિ એક શેર ખરીદે એની જવાબદારી કેટલી? કંપનીને 10 રૂપિયા આપવાની, કંપનીએ તમે જેવા 10 રૂપિયા આપો એટલે કંપની તમને શેરનું પ્રમાણપત્ર આપે અને તમે કંપનીના શેરધારક બનો, બરાબર, આ પદ્ધતિ છે આની અંદર।
બરાબર. આ પહેલી પદ્ધતિ છે કે શેરમૂડી દ્વારા મર્યાદિત કંપની. હવે કોઈપણ કંપની જે શેરમૂડી દ્વારા મર્યાદિત હોય એને પોતાની કંપનીની અંદર, એટલે પોતાની મૂડીની જે વાત હોય, મૂડીની કલમની અંદર, તો એની અંદર આ વિગત લખવી પડે કે ભાઈ મારી કંપની છે એ શેરમૂડીથી મર્યાદિત જવાબદારી કંપની છે. બરાબર. એમાં સભ્યની જવાબદારી કેટલી? જેટલા રૂપિયાના શેર ખરીદે એટલા રૂપિયાની જવાબદારી. કોઈ વ્યક્તિ એક શેર ખરીદે તો એની જવાબદારી કેટલી? 10 રૂપિયાની. કોઈ વ્યક્તિ બે શેર ખરીદે એની જવાબદારી કેટલી? 20 રૂપિયાની. બરાબર. એવી રીતે જેટલા જેટલા શેર તમે વધારતા જાઓ એવી રીતે જવાબદારી પણ વધતી જાય. તમે ધારો કે 100 શેર ખરીદો તો 100 શેરની સામે કેટલી? 1000ની જવાબદારી તમારી. બરાબર. 10 રૂપિયાનો એક શેર તમે ગુણાકાર કરો 100 શેરથી તો 1000 રૂપિયા તમારે કંપનીને આપવા પડે, એટલે કંપની તમને 100 શેર આપે. બરાબર. આ તમારી જવાબદારી થઈ જ્યારે કંપની પાસે શેરમૂડી હોય ત્યારની વાત છે. બરાબર. આગળ છે કે 72 દ્વારા મર્યાદિત કંપની. હવે આ કંપનીમાં તેના સભ્યની જવાબદારી તેમણે આપેલ 72 પૂરતી જ હોય છે. બરાબર. હવે ધારો કે એવું બને કે કોઈ કંપનીમાં શેર ન હોય અને 72 હોય. બરાબર. એક શેર જેવું જ છે આ વસ્તુ, પણ માત્ર અહીંયા શબ્દનો ફેર છે 72. બરાબર. જેને અંગ્રેજીમાં આપણે ગેરંટી કહીએ છીએ. બરાબર. કે હું તમને ગેરંટી આપું છું કે, એટલે કે 72 આપું છું કે તમારી કંપનીમાં 10,000 રૂપિયા હું ભરપાઈ કરી આપીશ અને તમારે મને તમારી કંપનીનો શેરધારક બનાવવાનો છે. બરાબર. બરાબર. આવી ગેરંટી આપવાય. કોણ આપે ગેરંટી? રોકાણ કરનાર વ્યક્તિ ગેરંટી આપે કે હું તમારી કંપનીમાં 10,000 રૂપિયા આપીશ. બરાબર. તમારે મને બદલાની તમારી કંપનીમાં સભ્ય બનાવવાનો. કંપની જો હા પાડે તો જે વ્યક્તિએ 72 આપી છે એની પાસેથી 10,000 રૂપિયા લેવાના અને કંપનીનો શું બને? સભ્ય બને. બરાબર. એટલે કંપનીની અંદર રોકાણ કરનાર બને, શેરધારક બને વ્યક્તિ. બરાબર. તો આવી પણ જવાબદારી હોઈ શકે. જો શેર ના હોય તો શું હોય? 72 હોય. બરાબર. આ ઉપરાંત અમર્યાદિત જવાબદારી કંપની. બરાબર. આમાં સભ્યની જવાબદારીનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. અહીંયા કોઈ જવાબદારી છે એ નિશ્ચિત નહીં, કોઈ પ્રકારની જવાબદારી નિશ્ચિત નહીં. બરાબર. ઉલ્લેખ જ નથી આની અંદર. એટલે કે જે પણ વ્યક્તિ અહીંયા માત્ર તમારે શું બનવાનું છે? સભ્ય બનવાનું છે. સભ્ય એટલે કે શેરધારક. બરાબર. તમે સભ્ય બનો, કંપની જ્યારે પૈસા માંગશે એટલા પૈસા તમારે કંપનીને આપવા પડશે. અહીંયા જવાબદારી કોઈ નિશ્ચિત જ નહીં, અનલિમિટેડ જવાબદારી. બરાબર. કોની? સભ્યની. માત્ર તમારે નામ નોંધાવવાનું કે મારે તમારી કંપનીમાં સભ્ય બનવું છે, એના માટે મારી આટલી ગેરંટી. બરાબર. કોઈ ગેરંટી નિશ્ચિત નહીં કોઈ પ્રકારની, પણ હા, તમે જ્યારે પૈસા માંગશો ત્યારે પૈસા તમને આપીશ, આવા પ્રકારની કંપની પણ હોય છે. એના પછી શેરમૂડી દ્વારા મર્યાદિત જવાબદારી કંપની, જેમાં કંપનીની શાખ ટકાવી રાખવા અને શેરમૂડી સરળતાથી મળી રહે તે માટે નિયમનપત્રમાં જોગવાઈ હોય તો કંપનીના સંચાલકો અને મેનેજિંગ ડિરેક્ટરની લેખિત સંમતિ મેળવી તેમની જવાબદારી મર્યાદિત રાખી શકાય છે. બરાબર. હવે ક્યારેક એવું બને કે કંપનીની અંદર જે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરો છે કે સંચાલકો છે એમની તમારે જવાબદારી મર્યાદિત કરવી હોય તો તમે નિયમનપત્રમાં કે આવેદનપત્રની અંદર જોગવાઈઓ મૂકી, એટલે કે કલમોની અંદર લખાણ કરી અને એમની જવાબદારી તમે મર્યાદિત કે અમર્યાદિત રાખી શકો. બરાબર. કારણ કે કંપનીની અંદર જે વહીવટ કરતા લોકો હોય, સંચાલકો હોય, એ તો એક તો નાણાં રોકશે. બરાબર. પહેલી વાત એ, હવે એમને પણ અનલિમિટેડ નાણાં રોકવાના છે. બીજા નંબરની અંદર એમને વહીવટ પણ કરવાનો છે, કંપનીમાં કામ પણ કરવાનો છે, એક મુખ્ય કંપનીના સંચાલક કે વડા તરીકે એમને કામ કરવાનું છે. તો એવા સમયે કદાચ એવું કરવું હોય આપણે કે કંપનીના જે મેનેજિંગ ડિરેક્ટર છે અથવા તો કંપનીના સંચાલકો છે એમની જવાબદારી આપણે મર્યાદિત કરી હોય તો એક ઠરાવ પસાર કરી અને વિગતો લખીને એ આપણે મર્યાદિત કરી શકીએ છીએ કેવી કંપનીમાં? અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં. અને છેલ્લે આવે છે એકલ વ્યક્તિની કંપની. બરાબર. હવે એકલ વ્યક્તિની કંપની શું છે? એને કહેવાય વન પર્સન કંપની. વન પર્સન કંપની. બરાબર. એને ટૂંકાણમાં ઓફિસ તરીકે ઓળખવામાં આવે. વન પર્સન કંપનીમાં શું હોય? સભ્ય પણ એક જ હોય. સભ્ય માત્ર એક જ વ્યક્તિ હોય. બરાબર. તો આવી કંપનીમાં જો શેર હોય તો શેર, બાંહેધરી હોય તો બાંહેધરી, અને અમર્યાદિત જવાબદારી અમર્યાદિત જવાબદારી, એ પ્રમાણે નામ લખવામાં આવે છે. અને આ વ્યક્તિએ ફરજિયાત પ્રમાણે વારસાઈ કરાવવી પડશે, એટલે કે વારસદાર રાખવો પડશે. બરાબર. ધારો કે એક્સ વ્યક્તિ હોય તો એની સામે એનો કોઈ એ વ્યક્તિ હોય વારસદાર ફરજિયાત પ્રમાણે એ કંપનીમાં રાખવો અનિવાર્ય છે. તો આ છે આપણી મૂડીની કલમ, સોરી જવાબદારીની કલમ. હવે આ જવાબદારીની કલમની અંદર આવે આટલી વિગતો. બરાબર. આના શેરની કિંમત પરથી અને શેરની સંખ્યા પરથી આપણે ખ્યાલ આવે કે આપણે કેટલા શેર ખરીદ્યા છે અને પ્રમાણે આપણે કેટલા શેરના પૈસા કંપનીને આપવાના છે. બરાબર. એને આપણે જવાબદારીની કલમ કહીશું. બરાબર. તો આ વિગતો છે. એના પછી પ્રશ્ન નંબર 10 પર આગળ વધીએ. ટૂંકનો અધ્યક્ષ છે મૂડીની કલમ.
બરાબર. હવે જ્યારે કંપનીની અંદર જવાબદારી તમને સ્પષ્ટ થાય કે ભાઈ મારે મર્યાદિત જવાબદારી રાખવી છે કે અમર્યાદિત રાખવી છે, જો મર્યાદિત જવાબદારી રાખવી હોય તો આપણે ખ્યાલ છે આપણે શું કરવું પડે, એક તો શેર બહાર પાડવો પડે, શેર ના બહાર પાડીએ તો શું રાખવું પડે, જવાબદારી એટલે કે ગેરંટી આપવી પડે. બરાબર. તો જો આપણે કંપનીની અંદર શેર મૂડી રાખતા હોય, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી રાખતા હોય તો આપણે એની અંદર મૂડીની કલમ લખવી ફરજિયાત છે. તો આ પ્રશ્ન સાથે સંકળાયેલો પ્રશ્ન છે એ શેર મૂડીની અંદર જે મૂડી આવે છે એની કલમની વાત છે. તો આ કલમમાં કંપનીની મૂડી કેટલી છે અને તે કયા પ્રકારના શેરમાં વહેંચાયેલી છે તેની વિગતો દર્શાવવામાં આવે છે. મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે. બરાબર. જે કંપની મર્યાદિત છે એટલે કે જે વ્યક્તિ કંપનીમાં રોકાણ કરે છે એને ખબર છે કે મારે આટલા જ પૈસા ભરવાના છે કંપનીની અંદર અને મને શેર મળશે કાં તો મને બાંહેધરી મળશે, તો એને કહેવાય મર્યાદિત જવાબદારી. બરાબર. પણ પહેલાંમાં શું હોય તમને ખ્યાલ જ ના હોય, ગમે ત્યારે કંપની ખોટ કરે તમારે પૈસા માંગે તો તમારે પૈસા આપવા પડે. બરાબર. તો આ પ્રકારની જવાબદારી છે કે જ્યારે કંપનીમાં મર્યાદિત જવાબદારી હોય ત્યારે જ મૂડીની કલમ આવશે, જો કંપની અમર્યાદિત જવાબદારીવાળી હોય તો આપણે મૂડીની કલમનો ઉલ્લેખ કરવાનો જ નથી. બરાબર. આ અગત્યની વસ્તુ છે. હવે સૌપ્રથમ પહેલાં તો શેરમૂડીથી મર્યાદિત કંપનીમાં શેરમૂડીની રકમ અને તે કેટલા પ્રકારના શેરમાં વહેંચાયેલી છે તે શેરની કેટલી કિંમત છે તે બતાવવી પડે. હવે તમે જ્યારે શેરમૂડી બહાર પાડી રહ્યા હો તો આપણે એમ કહીએ કે 10 રૂપિયાનો એક શેર પ્રતિ શેર. બરાબર. હવે કંપની કદાચ એવું કર્યું હોય કે એક 10 રૂપિયાનો શેર બહાર પાડ્યો હોય, બીજો 100 રૂપિયાનો શેર પણ બહાર પાડ્યો હોય, 100 રૂપિયા પ્રતિ શેર. આવા કંપનીએ 1 લાખ શેર બહાર પાડ્યા હોય, 1 લાખ શેર આવા કંપનીએ બહાર પાડ્યા હોય. બરાબર. અને કદાચ એવું બને કે આવા શેર કંપનીએ 1000 શેર બહાર પાડ્યા હોય. બરાબર. તો આ બંનેની અંદર 10 રૂપિયાનો શેર એવા કેટલા શેર, 1 લાખ શેર, તો કેટલી મૂડી થઈ, 10 લાખ મૂડી થઈ. બરાબર. હવે 100 રૂપિયાનો એક શેર એવા કેટલા શેર, 1000 શેર, તો પણ કેટલા થયા, 1 લાખ થયા. બરાબર. અને ટોટલ કંપની પાસે કેટલી છે, તો ભાઈ 12 લાખ રૂપિયાની મૂડી થઈ, 11 લાખ રૂપિયાની મૂડી થઈ. બરાબર. તો 11 લાખની મૂડી કેટલા શેરમાં વહેંચેલી છે, 2 પ્રકારના શેરમાં, એક 10 રૂપિયાના શેરમાં વહેંચેલી છે અને બીજી કઈ, તો ભાઈ 100 રૂપિયાના શેરમાં વહેંચેલી છે. બરાબર. આ બંને વચ્ચે તફાવત છે. હવે આગળ આપણે શેરના પ્રકારો ભણીશું, એની અંદર મુખ્ય પ્રકાર એક આવશે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. બરાબર. આ 2 પ્રકારના શેર મુખ્ય આવે છે, એનો અભ્યાસ આપણે આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે કરીશું. બાકી તમને શેરના પ્રકારો કહે તો 2 પ્રકાર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. પછી એની અંદર પાછા 10 રૂપિયાનો એક ઇક્વિટી શેર અથવા તો 100 રૂપિયાનો એક ઇક્વિટી શેર કંપની એવું પણ બહાર પાડી શકે છે. બરાબર. તો એ પ્રમાણે જે પણ હોય, 10 રૂપિયાનો શેર હોય તો 10 રૂપિયાનો શેર લખવાનો, 100 રૂપિયાનો એક શેર હોય તો 100, કંપની બંને બહાર પાડ્યા હોય તો બંનેનો ઉલ્લેખ આપણે અહીંયા કરવાનો છે પહેલા મુદ્દાની અંદર. બીજા મુદ્દામાં વાત કરીએ તો બાહેંધરીથી મર્યાદિત કંપનીમાં દરેક સભ્ય કેટલી બાહેંધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે. બરાબર. ઉદાહરણ તરીકે બાહેંધરીથી મર્યાદિત જવાબદારી કંપની છે, એક વ્યક્તિ પાસેથી જવાબદારી બાહેંધરી એટલે કે ગેરંટી છે એ 10,000 રૂપિયાની લેવાની છે. બરાબર. તો આપણે લખવાનું આવી કંપનીની મૂડીની કલમની અંદર લખવાનું કે મારી કંપની બાહેંધરીથી મર્યાદિત જવાબદારીની કંપની છે, જ્યાં કોઈપણ વ્યક્તિ રોકાણ કરવા માંગતો હોય એને 10,000 રૂપિયા કંપનીને આપવાની બાહેંધરી આપવાની. બરાબર. આવું હોય તો તમારે લખવાનું સ્પષ્ટ પ્રમાણે જે તે રકમ હોય એનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે કરવાનો, જે ખ્યાલ આવે રોકાણકર્તાને કે જો હું આવી કંપનીમાં શેરમાં રોકાણ કરીશ એટલે કે જવાબદારી બાહેંધરી આપીશ તો મારે કેટલા પૈસા કંપનીને આપવા પડે એનો એનો પૂરતો ખ્યાલ આવી જાય. એના પછી જો કંપની બાહેંધરીથી મર્યાદિત હોય તેમજ તેની શેરમૂડી હોય તો આવી કંપનીએ 2 મૂડીની કલમ રાખવાની. બરાબર. એક તો કંપની શેરમૂડીથી મર્યાદિત પણ છે અને પછી બાહેંધરી પણ છે. બરાબર. તો એને કઈ 2 કલમો રાખવાની, એક બાહેંધરીને લગતી કલમ અને બીજી શેરમૂડીને લગતી કલમ. બરાબર. આવાનો પ્રશ્ન પૂછાતો હોય છે કે એક વાક્યની અંદર કે જો કંપની બાહેંધરીથી મર્યાદિત હોય અને એને પાછા શેર બહાર પડ્યા હોય તો એને કેટલી કલમો હોય, તો 2 કલમો, એક તો બાહેંધરીની કલમ અને બીજી કઈ મૂડીની કલમ. બરાબર. એટલે શેરમૂડીની પણ આપેલી હોય અને બાહેંધરીની બંને કલમો આપેલી હોય એની અંદર. અને એના પછી છેલ્લે જો એકલ વ્યક્તિ કંપની હોય તો ભરણું ભરનારના મૃત્યુ પછી કોણ સભ્ય થશે તે બતાવવું પડે છે. બરાબર. એટલે જો હું અહીંયા કંપનીની અંદર ધારો કે એ વ્યક્તિએ કંપની ખોલી હોય, બરાબર, અને એનું મૃત્યુ થાય તો કોઈ એક્સ નામનો વ્યક્તિ છે એની વારસ ફરજિયાત કરવાની છે.
કે ભાઈ ફરજિયાત પ્રમાણે જે વ્યક્તિ છે એની વારસાઈ કરવાની થાય છે. જો તમે વારસાઈ ન કરો બરાબર તો આ વ્યક્તિ છે એ ઓટોમેટિક ખતમ થઈ જશે, કારણ કે એની અંદર સભ્ય જે છે એ હયાત સભ્ય કોઈ છે જ નહીં બરાબર. એટલે ફરજિયાત પ્રમાણે આવી કંપનીમાં વારસાઈ કરવી અનિવાર્ય છે. એ પછી બાહ્ય ધરીથી મર્યાદિત કંપની હોય, એના શેર બહાર પડ્યા હોય અથવા ન બહાર પડ્યા હોય, કે અમર્યાદિત જવાબદારી કંપની હોય, દરેક કંપનીએ ફરજિયાત પ્રમાણે શેરમૂડી બહાર પાડવી જરૂરી છે બરાબર. તો આ બંને પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 9 ટૂંકનો છે જવાબદારીની કલમ અને પ્રશ્ન નંબર 10 ટૂંકનો છે મૂડીની કલમ. આ બંને પ્રશ્નો એકબીજા સંકળાયેલા છે એટલે આ બંને પ્રશ્નો આપણે આપણી ફેરબુકની અંદર વ્યવસ્થિત લખી રાખીશું બરાબર. આ બંને પ્રશ્નો વિભાગ એની અંદર 4 ગુણની અંદર મોટાભાગે પૂછાતા હોય છે બરાબર. જય ગુરુદેવ, અસ્તુ.